खेती અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એ કિસાન સફર ટીમનો એ સતત ને સતત પ્રયત્નો હોય. મિત્રો, ખેતી અને પશુપાલન એ બંને એક સિક્કાની બે બાજુ આપણે ગણી શકીએ. ખેતીની સાથે સાથે પશુપાલન પણ ખૂબ જ અગત્યનું અને ખૂબ જ મહત્ત્વનું છે. ખેતીની અંદર વધારે ઉપજ મેળવી હોય, ખેતીની અંદર વધારે આવક મેળવવા માટે જે પૂરક વ્યવસાય તરીકે જે આપણે ગણતા હતા, પણ હવે પશુપાલન જે છે એ પણ મુખ્ય જે છે એ બનતો જાય છે. દેશની અંદર હરિત ક્રાંતિ બાદ શ્વેત ક્રાંતિ, અને શ્વેત ક્રાંતિના આપણે કહીએ કે ભાઈ એના બધા જે છે એ જેવી રીતના દક્ષિણ ગુજરાતની અંદર, જેવી રીતે મધ્ય ગુજરાતની અંદર દૂધ અને ડેરીનો વિકાસ ખૂબ પ્રમાણમાં થયો. છેલ્લા 7-8-10 વર્ષની અંદર મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ જે છે ખૂબ મોટા પ્રમાણમાં પશુપાલન અને દૂધ ઉત્પાદન જે છે ખૂબ વધ્યું. ખેડૂતો જે છે એ પોતે ખેતીની સાથે સાથે એ પશુપાલન તરફ વળ્યા, અને એક ધંધાની રૂપે એટલે કે બિઝનેસના રૂપમાં એ પશુપાલનને સ્વીકાર્યો છે. ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે ઘાસચારાની અને ઘાસચારો કાપવા માટેની પદ્ધતિ. મિત્રો આપણે બધાને ખબર છે કે આપણી જે દેશી પદ્ધતિ જે હતી, જે આપણા રાજા ઘાસ હોય એટલે કે ટૂંકમાં નેપિયર ઘાસ હોય કે પછી રજકો હોય કે પછી ઝીંજવો હોય, તો આપણે મોટા ભાગે એ બહેનો દાતરડા દ્વારા અથવા મજૂર દ્વારા જે છે એ આપણે દાતરડાથી એને કાપી અને એ પશુનો સારો જે છે એ વાટતા હોઈએ છીએ. ત્યારે મિત્રો એક નવી આધુનિક ટેકનોલોજી જે છે એ ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ અને ખેડૂતો માટે એક કહેવાય ને એ મહત્ત્વની જે છે એ સાબિત થવાની છે. ત્યારે મિત્રો આ બ્રશ કટરની વાત એ મિત્રો આજે આપણે કરવી છે કે બ્રશ કટર જે છે એ પશુપાલનમાં એ કેવી રીતનો ઉપયોગી થશે, એનાથી જે છે એ માનવબળનો કહેવાય કે એની શક્તિ જે છે એનો સદુપયોગ કેવી રીતનો થાય, જે 4-5 મજૂરોની જરૂર પડે એ એક મજૂર દ્વારા કેવી રીતનું જે છે એ આપણે કામ કરી શકે છે. તો મિત્રો આજે આપણે બ્રશ કટરની વાત કરવી છે, અને બ્રશ કટરની અંદર મિત્રો મજાની વાત તો એ છે કે એની અંદર ખેતીવાડી ખાતા દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. તો આ બ્રશ કટરની માહિતી આપણે મિત્રો આપણી પાસે હોન્ડા કંપનીના એ આપણા કહે કે એના મેનેજર સાહેબ આપણી સાથે છે, અમને એમની પાસેથી જે છે એ આપણે જાણવાનો પ્રયત્ન કર્યું કે આ મશીન જે છે એની વિશેષતાઓ શું છે, કેવી રીતનું કામ કરે છે, કેટલી કિંમતનું આવે છે અને આની અંદર કેટલી સબસિડી હોય, ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. આપનું પૂરેપૂરું નામ? નમસ્કાર, મારું નામ પ્રજ્ઞેશ છે, પ્રજ્ઞેશ ડોળિયા. હું ગુજરાતનો રહેવાસી છું અને છેલ્લા 10 વર્ષથી હોન્ડા કંપની સાથે સંકળાયેલો છું. આજે આપણે હોન્ડા બ્રશ કટર વિશે વાત કરીશું. હોન્ડા બ્રશ કટર જે છે એ ઘણા બધા ઉપયોગમાં આવે છે. જેમ સાહેબે વાત કરી એમ પશુપાલનમાં પણ બ્રશ કટર ઘણું ઉપયોગી છે. આજે જેમ નેપિયર ઘાસ કે રજકો, બાજરી, મકાઈ વાઢવા માટે આનો ઉપયોગ થઈ શકે એમ છે. આ હોન્ડાનું 2 HP બ્રશ કટર છે, 2 HP બ્રશ કટર છે, બરાબર છે. આની અંદર નાના મોટા બધા આવે છે. હા બરાબર, 1 HP, 1.5 HP અને 2 HP, એટલે કે 3 ટાઈપના જે છે એ બ્રશ કટર તમે બનાવો છો. હા બરાબર. હવે આ બ્રશ કટરની જે છે એ વિશેષતાઓ સાહેબ હું આમાં આને કેવી રીતની વિશેષતાઓ હોય છે એ કહો. આ જે બ્રશ કટર છે એ આમાં જે એન્જિન જે છે એ 360 ડિગ્રીએ ફરતું મૂવેબલ એન્જિન છે. 360 ડિગ્રીએ ફરે છે. હા, એટલે તમે એને આડું રાખો, ઊભું રાખો, એન્જિન બંધ નહીં થાય, બરાબર છે. એ તમે ગમે તે દિશામાં રાખીને એને કામ કરાવી શકો છો. હા બરાબર, એકદમ ઇઝી સ્ટાર્ટ છે. અને જે એન્જિન ઓન ઓફની સ્વિચ છે અહીંયા આગળ આપેલી છે, આગળ હેન્ડલ ઉપર આ ચાલુ થઈ, બરાબર. તમે દોરી ખેંચો, આ ચાલુ થઈ, બરાબર. હા, એનો અવાજ છે એટલે એકદમ સાયલન્ટ એન્જિન છે, જેથી યુઝરને પણ એ મતલબ તાણ ના લાગે કે મારી પાછળ એન્જિન ચાલે છે. હા બરાબર. આ એક્સેલેટર એનું ઓપરેટ છે. અહીંયાથી તમે એક્સેલેટર આપો એટલે આગળ તમારી બ્લેડ ફરશે. એટલે આના જે કંટ્રોલ્સ છે બધા તમને હાથમાં જ આપવામાં આવેલા છે, બરાબર છે. અહીંયા જે છે અહીંથી કંટ્રોલ કરી શકાય છે, વધારે ઓછું અહીંથી કરી શકાય, વધારે ઓછું ત્યાંથી કરી શકાય, બરાબર છે. આના સિવાય એક પટ્ટો યુઝરને આપવામાં આવે છે, જેથી કરીને આનું જે ટોટલ વજન છે 8 કિલો, 8 કિલો વજન છે, 8 જ કિલો એનું વજન છે. અને એ પણ પટ્ટો પહેરી અને એને ડિવાઇડ કરી દેવામાં આવે છે, જેથી શરીરના બધા આખા અંગ ઉપર આવી જાય છે, એક અંગ ઉપર આવતું નથી, એક અંગ ઉપર આવતું નથી, બરાબર છે. અને આની જે એવરેજ છે એ પણ કલાકે ખાલી 400 ml છે. 400 ml ની અંદર
એક કલાક સુધી જે છે એ હાલી શકે. આમાં શું હાલે છે? પેટ્રોલ છે, ડીઝલ છે? પેટ્રોલ છે. પેટ્રોલ હાલે છે. હેન્ડલ જે છે એ આપેલું છે, હેન્ડલથી જે છે એ આગળ પાછળ જે છે ટૂંકમાં કરી શકાય. બ્લેડની સાહેબ શું વિશેષતાઓ છે? બ્લેડ જે છે આ તમને રચકો, જેમ કીધું એમ રચકો, પછી આપણે બાટું એ વાળવા માટે તો ઉપયોગ થાય છે. આના સિવાય તમારે ડાંગર છે, ઘઉં છે, એ કાપવું હોય તો પણ એનો ઉપયોગ થઈ શકે છે. એના સિવાય આ જ બ્લેડથી તમારે ડાળીઓ પણ પ્રુનિંગ કરવી હોય, ડાળીઓ વધારાની ડાળીઓ કાપવી હોય તો પણ બાગાયતી પાકોમાં, બાગાયતી પાકોમાં એ પણ આપણે ડાળીઓ પણ કાપી શકીએ છીએ. આના સિવાય બીજી એની અંદર બીજી આ બ્લેડ સિવાય જે છે બીજા કયા કયા તમે જે સાધનો છે સાથે આપો છો? બીજા જે અટેચમેન્ટ છે એની અંદર આપણે આ એક દોરીવાળું અટેચમેન્ટ છે જેને આપણે ટ્રીમર હેડ કહીએ છીએ. બરાબર છે. આ દોરીથી જમીનને લગોલગ જે શેડા ઉપર આપણે જે ઘાસ કહીએ છીએ બિનજરૂરી જે ઉગી નીકળ્યું હોય એ સાફ કરવા માટે આનો બહુ સારો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. આ દોરીથી જ આપણે દાઢી કરીએ એ રીતે જમીનની લગોલગ આખું ઘાસ સાફ થઈ જાય. બરાબર છે. આ ડબલ પટ્ટી બ્લેડ છે જેનાથી બિનજરૂરી નિંદામણ, પાવડ આ જે કાપવું હોય તો પણ આપણે કાપી શકીએ છીએ. બરાબર. અંદર જઈ અંદર જઈને આપણને તકલીફ ના પડે એ રીતે આ મશીન કામ કરે. બરાબર છે. આનાથી જે છે એ એક વ્યક્તિ જે છે એ એક કલાકની અંદર કેટલો ઘાસ સારો કાપી શકે? આ મશીન જે છે એ કેટલા પશુઓ માટે યોગ્ય ગણાય? જો દરેક પશુપાલક માટે આ મશીન ઉપયોગી જ છે. આજે 8-10 ગાયોનો જે પશુધન રાખે છે એના માટે ખાલી દરરોજની અડધો કલાકની એક્સરસાઇઝ છે એવું કહીએ તો ચાલે. અડધો કલાકની અંદર કામ એનું વધાઈ જાય છે. અડધો કલાકની અંદર એ 8-10 ગાયોનો ઘાસ ચારો કાપી શકે. બરાબર છે. અને જે મોટા તબેલા રાખે છે જે મજૂરી માટે દરરોજના 600-800 રૂપિયા મજૂરી, જે આજે 300 રૂપિયા મજૂરી પણ એક મજૂરની ગણીએ તો બે મજૂર, જે દિવસમાં 100 ગાયોનો તબેલો હશે તો બે મજૂર તો મિનિમમ જોઈએ. બરાબર. તો એ જ વસ્તુ આ મશીનથી એક જ કલાકમાં એક માણસ કરી શકે. બરાબર છે. એટલે કે એટલું માનવબળ અને એટલી જે છે એ શક્તિ આપણે બચાવી શકીએ. હવે સાહેબ આની અંદર જે છે આની કિંમત શું છે? જે જુદા જુદા પંપ, જે જુદા જુદા બ્રશ કટર છે તમારી પાસે, જે સબસિડી માન્ય જે છે એ કેટલા મોડલ છે અને એની કિંમત કેવી રીતની હોય છે? આમાં એક મોડલ અમારું સબસિડી માન્ય છે, જે આપણે 2 HP ની વાત કરી એ મોડલ સબસિડી માન્ય છે. બરાબર. અને હોન્ડાની 4-સ્ટ્રોક ટેકનોલોજીનો લાભ છે, લાભ મળશે આમાં. આમાં બીજી બધી જે કંપનીઓ જે છે એ 2-સ્ટ્રોક એન્જિન બનાવે છે, આપણે 4-સ્ટ્રોક એન્જિન છે. બરાબર. અને હોન્ડા કંપનીનો ભરોસો મળશે. હા બરાબર. આની જે કિંમત છે એ 30,500 રૂપિયા છે. સબસિડી ખાતા, મતલબ ખેતીવાડી ખાતા દ્વારા રજૂ માન્ય કરવામાં આવેલી કિંમત. અને આના સિવાય અમારું 1 HP અને 1.5 HP નું પણ બ્રશ કટર છે, જે 22,000 1 HP ની કિંમત છે અને 27,500 1.5 HP ની કિંમત. બરાબર. આની અંદર 50% સબસિડી છે. હા, આમાં 50%. બરાબર છે. મિત્રો, આ બ્રશ કટર જે છે એની અંદર સરકાર શ્રી દ્વારા જે છે જે 2 HP નું જે મશીન છે એ આ માન્યતા ધરાવે છે અને એની કિંમત 30,000 છે, પણ એમાં 50% જે કે એટલે કે 15,000 મર્યાદાની અંદર એ આપણે એની સબસિડી મળે છે. મિત્રો, હવે આ જે છે આ બ્રશ કટર કેવી રીતનું કામ કરે છે એ આપણે લાઈવ જોઈએ અને શરૂ કરીને સ્ટાર્ટ કરીને જોઈશું. સેજ જે છે આ જે સાહેબની જે છે એ આનું હૂંપડું ભૂલી ગયા છે એટલે આપણે ખાલી વાઢે કેમ એ જોવાનું રહે. સાહેબ એ અમારા મિત્રોને બતાવો. મિત્રો, આ વાઢવાની કામગીરી જે છે એ આવી રીતના આપણો જે ઝીંડવો હોય કે પછી આપણું નેપિયર ઘાસ હોય, રજકો હોય, પછી આપણે જે છે એ ટૂંકમાં જુવાર છે, પાટું છે કે આપણે બાજરી છે આને પણ જે છે એ આરામથી આપણે કાપી શકીએ. બરાબર ને સાહેબ? એક કલાકની અંદર એ મિત્રો આની અંદર એવરેજ જે છે એ આપણે 400 મિલીની ખાલી જરૂરિયાત પડે છે અને આવું સરસ મજાનું જે છે એ કાપવાની કામગીરી એ મિત્રો આનાથી આપણે થઈ શકે છે. તો આ મશીન જે છે, આ બ્રશ કટર જે છે એ મિત્રો આપણા જે પશુપાલન જે કરે છે એના માટે ખૂબ જ ઉપયોગી અને હાથવગું સાધન અને કહેવાય કે ભાઈ એક વખત ખર્ચો કર્યા પછી સાહેબ આનો મેન્ટેનન્સ ખર્ચ ને આવું જે છે એવું કેવું આવતું હોય છે? બહુ જ ઓછું. ખાલી આની અંદર ઓઇલનું ધ્યાન રાખવાનું. ખાલી 100 ml ઓઇલ આવે છે દર 10 કલાકે ખાલી બદલવાનું. 10 કલાકે એ બદલવાનું, 100 ml ઓઇલ બદલવાનું, એટલું ધ્યાન રાખવાનું. બાકી આની અંદર કોઈ મેજર મેન્ટેનન્સ નથી આવતું. બરાબર છે. હા સાહેબ, તમારા આ ક્યાં ક્યાં વિસ્તારમાં જે છે, જે આપણું મધ્ય ગુજરાત છે, તો એની અંદર આ કેવી રીતના હાલે છે અને ત્યાં પશુપાલકોનો ઉપયોગ કરે છે એના રિવ્યૂ કેવા રહ્યા છે? મધ્ય ગુજરાતમાં આણંદ, પેટલાદ, ગોધરા,
ત્યાં આગળ ઘણા બધા પશુપાલકો આ વસ્તુ વાપરે છે. અમે એક આણંદ પાસે પેટલા આશાપુરી જે ગામ છે પીપળાવ, ત્યાંના એક પશુપાલકનો અમારી જોડે વિડીયો પણ છે. એને એવું પોતે એવું કમેન્ટ એવું બોલેલા છે કે 8 માણસનું કામ હું ખાલી આ એક બ્રશ કટરથી કરી લઉં છું. બરાબર છે. એટલે એ પશુપાલક બહુ મોટા છે, લગભગ 800 ગાયનો એમનો તબેલો છે, અને એ કે મારે 8 માણસનું કામ હું ખાલી આ એક બ્રશ કટરથી કરું છું. બરાબર. અને એમને પોતે આ 4 બ્રશ કટર વસાવેલા છે. બરાબર છે. એક વ્યક્તિ ચાર રાખેલા છે. હા, કારણ કે એનો તબેલો જ 800 થી 1000 ગાય. બરાબર છે. સરસ મજાની વાત એ મિત્રો, એ આપણને આ બ્રશ કટર વિશેની એ માહિતી એ આપણને આપવામાં આવી. અને આની અંદર જે છે એ માનવબળ અને માનવ શક્તિનો જે છે એ સદુપયોગ જે છે એ આ મશીન દ્વારા જે છે યાંત્રિકરણ દ્વારા એ ઓછા સમયગાળાની અંદર ઓછા ખર્ચની અંદર એ મિત્રો એ આપણે આ ઘાસનું જે છે એ કટિંગ કરી અને પશુઓને જે છે એ આપણે સારો નીડી શકીએ છીએ. સાહેબ, તમે આજે અમારા ખેડૂત મિત્રોને બ્રશ કટર વિશેની સરસ માહિતી આપી એ બદલ હું એજ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, બ્રશ કટર વિશેની વિશેષ માહિતી માટે કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે 97-57-45-971, 98-44-31-335 આ નંબર ઉપર મિત્રો ફોન કરીને તમે વિશેષ માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો, તમે કિસાન સફરમાં નવા હોય તો આપણા જે છે એ કિસાન સફરને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જે છે સારો લાગે, વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો અને બીજા ખેડૂતો સુધી આવી માહિતી પહોંચે એના માટે વિડીયોને શેર કરજો. ખેડૂત મિત્રો, તમે બધા જે છે અમને શાંતિથી સાંભળ્યા અને તમે બધા જે છે આખો વિડીયો જોયો એ બદલ તમારો ફરીવાર બધાનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.